हेलो गाइस, वेलकम टू माय चैनल। तो मॉक राउंड की चॉइस फिलिंग है वो कैसे करनी है, तो चॉइस फिलिंग केवी रीते करवी एना विषे आपणे आखो वीडियो जोशुं। जे आजे 10 छे, 11 सुधी करवानुं छे, तो एक दिवसनी वार छे। एना पहेला जल्दीने जईने एसईपीसीनी चॉइस फिलिंग जो तमारे बाकी होय मॉक राउंडनी, तो तमे करी शको। केवी रीते करवी तेना विषे आपणे आखा विडियोमां जोशुं। तो चॉइस फिलिंग भरवा माटेनी प्रक्रिया, તો સૌ પ્રથમ તમને તમારો એસીપીસીનો રેન્ક ખબર હોવી જોઈએ, જે તમે લોગિન કરીને ડેશબોર્ડ ઉપરથી પણ મેળવી શકો છો। પછી ચોઈસ ફિલિંગ ભરવાની પ્રક્રિયામાં તો શું કરવાનું કે શક્ય તેટલી વધુ ને વધુ ચોઈસ ફિલિંગ ભરવી, તમારી બધી પસંદગીની ચોઈસ ફિલિંગ ભરાઈ ગયેલ છે તેને સુનિશ્ચિત કરવી। એટલે એવું નહીં કરવું કે આપણે બે જ કોલેજ લેવી હોય તો બે જ ભરવી, પહેલી બે કોલેજ હોય તો પહેલાં બે ભરવી, બાકીની પછી અત્યારે મોક રાઉન્ડ છે તો મોક રાઉન્ડનું કાંઈ ટેન્શન નથી કે એમાં જ એડમિશન મળશે। આમાં તમે શીખી શકો છો કેવી રીતને ચોઇસ ફિલિંગ કરવી। તો તમે એક એકથી વધારે પણ, યાની તમારે બે કરવી હોય તો 5-10 તમે લાઇનસર કરી શકો। જે તમારે કોલેજ ઉપર જોતી હોય, સૌથી પહેલાં તમારે જેમાં એડમિશન લેવું તેને ઉપર રાખવાની પહેલા નંબરે, પછી બીજા ત્રીજા એવી રીતના રાખી શકો છો। તમારે ચોઇસ ફિલિંગની યાદી અગ્રતા ક્રમાનુસાર અનુસાર ગોઠવી ચોઇસને સેવ કરતા રહો, અને ચોઇસ ફિલિંગ જે આપણે સિલેક્ટ કરી એને સેવ કરતા રહેવાનું। હવે આપણે જોશું કે જે તમે લોગિન કરશો વેબસાઇટ પર, તો આવી રીતનું તમને ઇન્ટરફેસ ડેશબોર્ડ દેખાવામાં આવશે। અહીં તમારો યુઝર આઈડી લખેલો હશે, અહીં તમારું નામ આવશે, અને અહીં આવી રીતે અપ્લાય ફોર ને માય એપ્લિકેશન, તો એમાં તમારે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે, એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયું છે। હવે તમારે આ ચોઇસ ફિલિંગ ઉપર અહીં આવશે ક્લિક ટુ પ્રોસીડ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ચોઇસ ફિલિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન ઉપર આવું ડેશબોર્ડ આવી જશે। અહીં ફર્સ્ટ આવશે કેન્ડિડેટ પ્રોફાઇલ, એના ઉપર ક્લિક કરવાનું। કેન્ડિડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે આપણને આગળનું ઇન્ટરફેસ જોવા મળશે કે ભાઈ તમારી બધી પર્સનલ ડિટેલ આવી જશે, રેન્કની ડિટેલ આવશે કે તમારો કેટલો રેન્ક છે, તે બધું તમે જોઈ શકશો। એના પછી આવશે અવેલેબલ ચોઇસ, તો સ્ટેપ ટુ શું કરવાનું કે ચોઇસ ભરવાની પ્રક્રિયા, તો એમાં શું આવશે ચોઇસ ફિલિંગ ઉપર તમે જેવું ટીક કરશો એટલે શું થશે, તમારે અહીં બધી કોલેજ જે આખી આપણી ગુજરાતની બધા જ ડિપાર્ટમેન્ટની, એટલે કે બધા જ તમે જો એન્જિનિયરિંગનું અત્યારે આપણે ચોઇસ ફિલિંગ કરી રહ્યા છીએ, તો એન્જિનિયરિંગની બધી ટ્રેડની, કોમ્પ્યુટર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિક, એવી રીતના બધા જ ટ્રેડની કોલેજ અને તેનો ટ્રેડ સામે એમ બંને બતાવશે। ધારો કે અહીં જોઈ શકો છો કે ગણપત કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી KIM, તો એક જ કોલેજ પણ એમાં અલગ અલગ ગ્રેડ છે, કોમ્પ્યુટર સાયન્સ વિથ AI, મશીન લર્નિંગ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિથ AI એન્ડ મશીન લર્નિંગ TFW, એવી રીતના અલગ અલગ આવતું જાય છે। તો તમારે જે કોલેજ તમારે ગોતવી હોય તે તમે અહીં સર્ચ પણ કરી શકો છો, અહીં એન્ટર કોલેજ નેમ એમાં તમે સર્ચ કરી શકો છો, ઇન્સ્ટિટ્યૂટમાં, પ્રોગ્રામમાં, તમારે જે પ્રોગ્રામ, તમે કોમ્પ્યુટરનો પ્રોગ્રામ હોય તો કોમ્પ્યુટર સિલેક્ટ કરો, મિકેનિકલ હોય તો મિકેનિકલ કરો, સિવિલ હોય તો સિવિલ, તો એ પ્રમાણે આખી કોલેજનું અહીં ફિલ્ટર થઈ જશે, તો તમને ગોતવામાં મુશ્કેલી નહીં પડે। જે તમારે કોલેજ લેવી હોય તેને તમારે અહીં એડ બટન છે ગ્રીન કલરનું, એના ઉપર ટિક કરશો એટલે અહીં કોલેજનું નામ, પ્રોગ્રામ, ચોઇસ નંબર એ બધું આવી જશે। અહીં લાઇનસર તમારે ગોઠવવાની, જે કોલેજ પહેલાં લેવી હોય તેને ફર્સ્ટ રેન્ક આવશે, પછી સેકન્ડ, થર્ડ, એવી રીતના અહીં તમને ચોઇસનો નંબર જોવા મળશે, તે પ્રમાણે તમારે ચોઇસ રાખવાની। કદાચ ભૂલથી પહેલા નંબરની અને બીજા નંબરની બેને ઇન્ટરચેન્જ કરવી હોય કે બીજા નંબરવાળાની જગ્યાએ આપણે પહેલા નંબરની કરવી છે, તો એ અપ ને ડાઉનનું પણ બટન આપેલું છે, એના ઉપરથી તમે ચેન્જ કરી શકશો। તો વિદ્યાર્થીને તમામ ઉપલબ્ધ સંસ્થા અને અભ્યાસક્રમના ચોઇસ દર્શાવવામાં આવે છે, સંસ્થાના નામ, અભ્યાસક્રમ નામ, પછી જો TFW હોય તો TFWમાં ટિક કરવાનું, અને સરકારી અને ખાનગીનું તરીકે અલગ કરી શકાશે, જેના પરથી ઉપલબ્ધ સંસ્થા અને તેના અભ્યાસક્રમ પસંદગી સરળતાથી ઉમેરી શકો, એટલે તમે એવી રીતે પણ ફિલ્ટર કરી શકો કે TFW વાળી કોલેજ કઈ છે, કે પછી ટ્રેડ પ્રમાણે કે પ્રોગ્રામ પ્રમાણે તમારે કયા એન્જિનિયરની પ્રમાણે તમારે કોલેજ ફિલ્ટર કરવી હોય, કે પછી તમે કોલેજનું નામ લખીને પણ એના બધાય પ્રોગ્રામ વિશે તમે જોઈ શકો, તો એવી રીતના તમે ઉપરથી બધા ફિલ્ટર કરીને તમને બધી કોલેજ જોવા મળશે, એમાંથી એડ બટન, ગ્રીન બટન, અહીં આપણે જોયું કે ગ્રીન બટન ઉપર એડ દબાવશો એટલે એ ચોઇસ ફિલિંગવાળું અહીં
એડ થઈ જશે. એના પછી તમારે શું કરતા જવાનું, સેવ કરતા જવાનું. જે જે કોલેજ અહીં આવશે તેનું અહીં ગ્રીન છે એવી રીતના સેવ બટન આવશે, સેવ એન્ડ કન્ટિન્યુ બટન દબાઈ દેવાનું, એટલે તમારી ચોઈસ ફિલિંગ સેવ થઈ જાય. તો અહીં તમે જોઈ શકશો કે અવેલેબલ ચોઈસમાં તમે ટિક કરશો એટલે તમે જે જે ચોઈસ ફિલિંગ જે ઉપલબ્ધ છે એ બધી અહીં તમને જોવા મળશે, તમે જે સિલેક્ટ કરી છે. પછી સિલેક્શન ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, તો એમાં પણ તમે ટાઈપ સિલેક્ટ કરી શકો કે કઈ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે કે ઓલ ઇન્સ્ટિટ્યૂટ. તો એના ઉપરથી તમે ફિલ્ટર જલ્દી કરી શકો કે ધારો કે તમારે ગવર્મેન્ટમાં જવું તો તમે સ્ટેટ ગવર્મેન્ટ ટિક કરો તો બધી ગવર્મેન્ટની જ કોલેજ આવશે, જો તમારે પ્રાઇવેટમાં જવું તો પ્રાઇવેટ, અને એમ થાય કે નક્કી નથી ગવર્મેન્ટ ને પ્રાઇવેટ બંનેમાં છે તો પછી ઓલ ઇન્સ્ટિટ્યૂટ રાખવાની, બરાબર. એવી રીતના તમે સિલેક્ટ કરી શકો. પછી અહીં કોલેજના નામ અહીં તમે સર્ચ કરશો, અહીં ફિલ્ટર ઉપર ટિક કરશો એટલે એ જ કોલેજની બધી પ્રોગ્રામ આવશે. એ રીતે પણ તમે કરી શકો. અહીં રહ્યું જો તમે જોઈ શકો ઇન્સ્ટિટ્યૂટ નેમ વાઇઝ, તો અહીં તમે જો નેમ સિલેક્ટ કરશો એ પ્રમાણે બધી પ્રોગ્રામ અહીં તમને જોવા મળશે. તો આ તો તમને ખબર જ પડી જાય કે આપણે કેવી રીતના કોલેજ સિલેક્ટ કરવી, કઈ રીતે પ્રોગ્રામ ઉપર કરવી કે પછી કોલેજના નામ લખીને કરવી. અહીં આવી રીતના થશે. જો તમે એડી પટેલ ધારો કે ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરી છે અહીં સર્ચ મારીને, તો અહીં બધા તમને ટ્રેડ જોવા મળશે કે કોમ્પ્યુટર એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ, આઈટી, મિકેનિકલ, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન. પછી તમે જેવું એડ બટન ઉપર ટિક કરશો એટલે એ બધી કોલેજ અહીં તમને જોવા મળશે. પછી જો અહીં ફર્સ્ટ ચોઈસ ફિલિંગ એડી પટેલમાં સિવિલ રાખેલું છે, પછી એલડીમાં ટેક્સટાઇલ છે, એલડીમાં રબર ને એલડીમાં ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન. તો અહીં તમે ચોઈસ ફિલિંગ પણ અપડાઉન કરી શકો, અને અહીં તમારે રિમૂવ કરવી હોય તો રિમૂવ પણ કરી શકો. તમને એમ થાય કે મારે આ એડી પટેલ ફર્સ્ટ નંબરને નથી લેવું, એલડી વાળી જ રાખ્યું, તો અહીં તમે જેવું રિમૂવ બટન ઉપર ટિક કરશો એટલે આ નામ નીકળી જશે. તો એવી રીતે પણ તમે કરી શકો, અપડાઉન કરી શકો. પછી લાસ્ટમાં તમારે સેવ અને કન્ટિન્યુ બટન દબાવવાનું ભૂલવાનું નહીં, નકર તમારી ચોઈસ ફિલિંગ થશે નહીં. એવી રીતે તમે જોઈ શકો છો કે કેવી રીતના તમારે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પ્રોગ્રામ વાઇઝ તમે સિલેક્ટ કરો તો પ્રોગ્રામમાં પણ આ બધા પ્રોગ્રામ જોવા મળશે. એના ઉપરથી તમારે સપોઝ ફિક્સ છે કે મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ કરવું છે, તો કોમ્પ્યુટર ઉપર ટિક કરશો તો તમને કોમ્પ્યુટરની જ બધી કોલેજ જોવા મળશે, સિવિલ પર ટિક કરો તો સિવિલની. એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ જે પણ એન્જિનિયરિંગનું તમારે કરવું હોય તેની જ બધી કોલેજ જોવા મળે. પસંદગીઓની ગોઠવણી કેવી રીતના તમારે કરવી તે પણ જોયું કે રિમૂવ કરો તો પસંદગી દૂર થઈ જશે, અપડાઉનમાં તમે એક સ્ટેપ ઉપર કરવા માટે એક સ્ટેપ નીચે ઉતારવા માટે. પછી મેનેજ ફિલ્ડ ચોઈસ કરશો તો પસંદગીઓ એક સાથે દૂર કરી શકાશે, એકથી વધારે તમારે કાઢવી હોય તો એ મેનેજ ફિલ્ડ ચોઈસમાંથી કરાય, ચોઈસ ઇન્ટરચેન્જમાંથી આડાવડી. તમારે ધારો કે પહેલા નંબરની ત્રીજા નંબરમાં ફિટ કરવી છે, ત્રીજા નંબરની પહેલાંમાં, તો તે એમાં કરી શકો. ચોઈસ રીઅરેન્જ એટલે ઊંધાવડી જે અગ્રતા ક્રમમાં કરવી હોય તો તે પણ કરી શકાય. મલ્ટીપલ ડિલીશન એટલે એકથી વધારે આપણે ડિલીટ કરવી હોય તો એ પણ થાય. પછી જે મેન અહીંયા આપણે ઉપર આ બધા ઓપ્શન તમને અહીં જોવા મળશે, મેનેજ ચોઈસ ઇન્ટરચેન્જ, ચોઈસ રીઅરેન્જ, મલ્ટીપલ ડિલીશન, લોક ચોઈસ. તો છેલ્લે તમારે લોક કરવાની આવે છે. અહીં આ ઓપ્શન છે ક્લિક હિયર ટુ સેવ એન્ડ ચેન્જીસ, એના ઉપરથી પણ તમે ટિક કરી શકો છો. પસંદગી એકવાર સિલેક્ટ થઈ ગઈ તો તમે સેવ કરી શકો છો અને લોક કરી શકો. ચોઈસ ફિલિંગ કર્યું, અહીં જો તમે જોઈ શકો છો કે ચોઈસ ફિલિંગ ઇન્ટરચેન્જ છે, તો તમારે ચોઈસ ફ્રોમ પહેલા નંબરની જે એમએસયુ બરોડા કેમિકલ એન્જિનિયર છે, અને બીજા નંબરની છે ફેકલ્ટી ઓફ જીઆઈએ ધરમસિંહ દેસાઈ ડીડીયુ યુનિવર્સિટીમાં કોઈ પણ એક ટ્રેડ છે, તો તમે ઇન્ટરચેન્જ ઉપર ટિક કરશો. પછી અહીં કોલેજ લેવાની કેને ચેન્જ કરવું છે, ચોઈસ ફ્રોમ એક નંબરથી ચોઈસ ફ્રોમ બે નંબરના ઇન્ટરચેન્જ ઉપર દબાવશો એટલે તમારી કોલેજ ઇન્ટરચેન્જ થઈ જશે. તો આ બધી ફેસિલિટી છે તમને ઇઝીલી બધી ગોઠવવા માટે. એકવાર તમે કોલેજ બધી સિલેક્ટ કરી લીધી પછી અહીં તમને બતાવશે કે ન્યૂ ચોઈસ નંબર, તમે જો ઇન્ટરચેન્જ કરી હોય તો પછી એને અહીં તમારે સેવ કરવાની, અને પછી તમે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ પણ નીકાળી શકો છો.
અને જો એકથી આપણે વાત કરી કે એકથી વધારે ચોઇસ ફિલિંગ ડિલીટ કરવી હોય તો મલ્ટીપલ ડિલેશનવાળા ઓપ્શન ઉપર તમે ટિક કરીને તમારે જે જે કોલેજ ડિલેટ કરવી હોય તે એમાં ટિક કરવાનું, એટલે એ બધી કોલેજ ડિલેટ થઈ જશે. પછી તમે જેમ યસ બટન આપશો તો એ ડિલેટ થઈ જશે, તમને પૂછશે. પછી લાસ્ટમાં તમારા ડેશબોર્ડ ઉપર આવી જશે. સપોઝ તમે 13 ચોઇસ ફિલિંગ કરી છે તો તમારું અહીં સ્ટેટસ બતાવશે 13. અનફિલ ચોઇસ ફિલિંગ એટલે ધારો કે ટોટલ આપણી આટલી બધી ચોઇસ ફિલિંગ છે 1118, તેમાંથી 1105 આપણે ચોઇસ ફિલિંગ નથી કરી અને 13 આપણે ચોઇસ ફિલિંગ કરી છે. અને ચોઇસ ફિલિંગનું લોકિંગનું સ્ટેટસ અનલોક છે એવી રીતના, તો એના ઉપર તમને ખબર પડી જાય કે આપણે ચોઇસ ફિલિંગ થઈ ગઈ છે. પછી તમે લોગ આઉટ કરીને બહાર નીકળી શકો છો. તો આવી રીતના તમારે મોક રાઉન્ડની બધી ચોઇસ ફિલિંગ કરવાની છે કોઈ પણ ટેન્શન લીધા વગર. અહીં આપણે જેમ જોયું હતું આગળ, એમ શાંતિથી તમે એક પછી એક એમ કોલેજ તમે સિલેક્ટ કરીને આવી રીતના તમે ચોઇસ ફિલિંગ મોક રાઉન્ડની કરી શકો છો. પણ યાદ રાખવું કે જે કોલેજ તમારે ફર્સ્ટ જોતી હોય તે પ્રમાણે જ આ ચોઇસનો નંબર રાખવો. ઇન્ટરચેન્જ કરવું હોય તો એ અપડાઉનનું બટન છે, આપણે આગળ પણ બધું જોયું તો એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. મોબાઈલમાં પણ તમે આ ફોર્મ ભરી શકો છો. સો થેન્ક યુ વેરી મચ. અગર તમને કોઈ પણ ડાઉટ હોય તો મારા ચેનલના કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. થેન્ક યુ વેરી મચ.